મિત્રો, વિચારો, તમને કોઈ દવા આપવામાં આવે છે જેને લીધા બાદ તમારા શરીરમાં સુપર પાવર આવી જાય છે. ભલે તે પછી થોડા સમય માટે આવે, પરંતુ તમારા દુશ્મનો તમને ક્યારેય હરાવી નહીં શકે. આ જ વિષય પર બની છે આ મૂવી. હું વાત કરું છું પ્રોજેક્ટ પાવર મૂવી વિશે, જે તમે જોઈ શકો છો નેટફ્લિક્સ પર, જે તમને અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં જોઈ શકો છો. તો આવો જાણીએ આ મૂવી વિશે. મૂવીની સ્ટોરીની વાત કરીએ તો મૂવીની સ્ટોરી શરૂ થાય છે એક દવાથી, જેને લેવાથી મનુષ્યની તાકાત અને વૃદ્ધિ થોડા સમય માટે વધુ એક્ટિવ થઈ જાય છે, જેના લીધે તે માણસમાં સુપર પાવર આવી જાય છે, જે ખૂબ જ ખતરનાક પણ હોય છે. ઘણીવાર એવું પણ થાય છે કે દવા લીધા બાદ તમારું શરીર તેના પાવરને સહન ના કરી શકે તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે. મૂવીની સ્ટોરી અહીં સમાપ્ત નથી થતી, સ્ટોરીની અહીં શરૂઆત થાય છે. એક બાજુ ઓફિસર ફ્રેન્ક પ્રોજેક્ટ પાવરના ડ્રગ કિલરને શોધવા માગે છે, જેને આ દવા બનાવી છે. તો બીજી બાજુ છે આર્ટ, જે પોતાની દીકરીની શોધમાં હોય છે, જેનું અપહરણ થઈ ગયું હોય છે. એજન્ટ આર્ટ ગમે તે રીતે પોતાની દીકરીને મેળવવા માગે છે. આ બંનેની સ્ટોરીને આ મૂવીમાં બતાવવામાં આવી છે કે બંને પોતાના મકસદને કઈ રીતે પૂર્ણ કરે છે. પ્રોજેક્ટ પાવર એક એક્શન પેક મૂવી છે. જેમને એક્શન મૂવી જોવા ગમતા હશે એમના માટે આ બેસ્ટ મૂવી છે. ઓવરઓલ મૂવીની કહાનીથી લઈને મૂવીના થ્રિલર એક્શન સીનો સુધી મૂવી તમને ખૂબ જ ગમશે. દવા લીધા બાદ જે સુપર પાવર બતાવવામાં આવ્યો છે તે ખૂબ જ જોરદાર છે. ડાયનેસ્ટિક સિનેમા તરફથી મૂવીને 5 માંથી 3.5 સ્ટાર આપવામાં આવે છે.